तो ફરીથી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। બે દિવસ પછી ફરી ગરમીમાં થશે વધારો। આજે ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગની આગાહી। 19 મે થી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો। કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી। 20-21 મે ની આ રોજ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો 19મી મે થી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે એટલે રાહત મળશે નહીં ગરમીમાંથી। કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। अगले 5 दिन में गुजरात में उधर मोस्टली ड्राई रहेगा। टेम्परेचर में अगले 2 दिन के लिए नोलार चेंज रहेगा, यानी 17-18 तारीख में नोलार चेंज, जैसे अभी टेम्परेचर प्रिवेल हो रहा है ऐसे ही रहेगा, लेकिन दो दिन का बाद 19-20 तारीख को टेम्परेचर 1-2 डिग्री बढ़ने का संभावना है। और कहीं कहीं जगहों में हीट वेव, आइसोलेटेड पॉकेट्स में हीट वेव भी हो सकती है, जैसे अहमदाबाद, गांधीनगर, कच्छ डिस्ट्रिक्ट में और सुरेंद्र नगर डिस्ट्रिक्ट में होने का संभावना है। और मोस्टली जो डे 4 डे 5 में वो एक्सट्रीम पार्ट ऑफ साउथ गुजरात रीजन में थोड़ा बहुत क्लाउड बनने का भी संभावना है। अहमदाबाद में मोस्टली अभी नो लार्ज चेंज, जैसे अभी टेम्परेचर अहमदाबाद का था कल। तो आज ऑरेंज अलर्ट ने हवामान विभागे आगाही करी छे। आगामी समय में वधु गर्मी पड़शे, कोई राहत मळशे नहीं। વધુ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા અતુલ તિવારી અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તે લોકોને આ ગરમીમાંથી છુટકારો મળે, પરંતુ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે ચિંતા ઊભી કરે તેવી છે, વધુ ગરમી પડશે। બિલકુલ દીક્ષિતા, હવામાન વિભાગ તરફથી જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, જો તેની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી સતત 44-45 જેટલી ડિગ્રી ટેમ્પરેચર અમદાવાદના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। પરંતુ આજની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે કે 42-43 ડિગ્રીની આસપાસ ગરમી રહેશે। અને અત્યારે પણ હું અમદાવાદના એસજી હાઈવે ઉપર ઊભો છું, આ દૃશ્ય પણ જોઈ શકો છો। ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે, ટુ વ્હીલર ઉપર પણ એકલ દુકલ લોકો બહાર નીકળતા હોય, જૂજ લોકો જ બહાર નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્તમ લોકો પોતાની 4-વ્હીલરનો ઉપયોગ અત્યારે બપોરના સમયે બહાર નીકળવા માટે કરી રહ્યા છે। પરંતુ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી દિવસોમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે તે ઓરેન્જ એલર્ટ રહેશે, જેનો અર્થ થાય છે કે 43 ડિગ્રીની ઉપર જે ટેમ્પરેચર છે તે ફરી એકવાર અમદાવાદ અને અલગ અલગ જિલ્લાઓમાં પહોંચશે। પરંતુ આજે જો અમદાવાદની વાત કરીએ તો પવન ફૂંકાતો હોય તે પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે ટેમ્પરેચરમાં લગભગ 1-2 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે, જેના જ કારણે યલો એલર્ટ અત્યારે અમદાવાદની અંદર આજે આપવામાં આવ્યું છે। આગામી 2 દિવસ બાદ જો વાત કરવામાં આવે તો જે એલર્ટ છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ફરીથી એકવાર જે ટેમ્પરેચર છે તે 43-44 ડિગ્રી સુધી પહોંચશે। એટલે હાલમાં કહી શકાય કે આગામી 2-3 દિવસ સુધી ગરમીથી કોઈ પણ રાહત અમદાવાદ અને શહેરીજનોને નહીં મળે। જી જી જી, આભાર અતુલ આપનો સમગ્ર વિગત બદલ।